સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાગપુર રોડ છગનપુરા પાસે જે શેર બજારનો ડબ્બો રમાડતા ત્રણ આરોપીઓમાંથી બે સગા ભાઈઓને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાંતિજના વાઘપુર રોડ ઉપર આવેલ જગનપુરા ખાતે કમાલપુર ગામના કરસનભાઈ ખોડાભાઈ ઓઢ તથા તેનો ભાઈ પ્રવીણભાઈ ખોડાભાઈ ઓઢ તેઓ માણસોના કોન્ટેક્ટ નંબરોનું લિસ્ટ મેળવી પોતાના મોબાઈલ ફોનથી લોકોને કોલ કરી પોતાના મોબાઈલમાં માર્કેટ પ્લસ નામની એપ્લિકેશન શેરબજારની વધઘટ જોઈ લોકોને શેરબજારમાં વધુ કમાઈ આપવાની ટીપ્સ આપી સ્ટોક બજારનું કોઈપણ લાયસન્સ વગર શેરબજારની લેવેચનો ધંધો કરાવી લોકો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરતા હોવાની હિંમતનગર પોલીસ અધિક્ષકની કચેરી વિભાગમાં ફરજ બજાવતા સંજયસિંહ કેસરીસિંહને બાતમી મળતા પ્રાંતિજ પોલીસને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કસનભાઈ ખોડાભાઈ ઓઢ તથા પ્રવીણભાઈ ખોડાભાઈ ઓઢ બંને ભાઈઓ બંને રહે સગનપુરા કમાલપુર તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા તથા કરણસિંહ ભીખુસિંહ રાઠોડ રહે રાઠોડવાસ ફ્લુ સાથે મરી એકબીજાની મદદગારીથી પોતાના મોબાઈલ ફોનમાં માર્કેટ પ્લસ નામની એપ્લિકેશન રાખી શેરબજારના ભાવથી વધઘટ જોઈ શેરબજારમાં વધુ નાણાં કમાવી આપવાની ટીપ્સ આપી લોકો પાસેથી શેર લેવેચનો ધંધો કરાવી જેનું કમિશન બેંક એકાઉન્ટમાં મેળવી ભારત સરકારને આર્થિક નુકસાન પહોંચાડી છેતરપિંડી કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી સેબીના નિયમોના ઉલ્લંઘન કરી મોબાઈલ ફોન નંગ 3 મોબાઈલ કોન્ટેક નંબર કાગળનો 20,500 સાથે બે ભાઈઓ સ્થળ ઉપરથી મરી આવી તથા ફ્લુ નામનો આરોપી હાજર નહીં મરી આવી ગુનો કરેલ પ્રાંતિજ પોલીસે હિંમતનગર પોલીસ અધિકારીની કચેરીમાં નોકરી કરતા સંજયસિંહ કેસરીસિંહની ફરિયાદને લઈને આઈપીસી કલમ 406, 420, 114 તથા ધી સિક્યુરિટીઝ કોન્ટેક્ટ રેગ્યુલર એક્ટ 1956ની કલમ 13, 14 મુજબ ગુનો નોંધી આગામી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.